भरूचनी शीतल मोदीनी अनोखी कहानी। कोरोनाना कारणे शीतलना पतिनू थयू मौत। पतिना मौत बाद बे संतानोनो भावी अंधकारमय। सस्ता अनाजनी दुकान मेळवा धारासभ्य ने करी हती रजूआत। नियम मुजब वारसाई थी दुकान मळे तेम न हती। दुष्यंत पटेले मुख्यमंत्री भूपेन्द्र पटेल साथे करावी मुलाकात। महिलानी व्यथा सांभळी मुख्यमंत्रीए लीधो अकल्पनीय निर्णय। सस्ता अनाजनी दुकान महिलाने आपवामां आवी। धारासभ्य दुष्यंत पटेले कह्युं, आवो झड़पी निर्णय कदी जोयो नथी। कोरोनानी महामारीए अनेक हंसता खेलता परिवारोनो माळो विखेरी नाख्यो छे। कोरोनाना कारणे कोईए भाई गुमाव्यो छे तो कोईए बहन, कोईए माता तो कोईए पिता, कोईए पति तो कोईए पत्नी। कोरोनानी महामारीनो भोग बनेला अनेक लोको साजा पण थया छे, ज्यारे अनेके जीवन लीला पण संकेली लीधी छे। हवे वात करीए भरूचमां वसता मोदी परिवारनी। शैलेशभाई मोदी वडदला गाममां सरकारी सस्ता अनाजनी दुकान धरावता हता। તેમના મૃત્યુ બાદ વારસાઈમાં આ દુકાન તેમના પત્નીને મળી હતી। શૈલેશભાઈના પત્ની પણ સ્વર્ગે સીધાવી જતા આ દુકાન તેમના પુત્ર પ્રજ્ઞેશ મોદીના ફાળે આવી હતી। વડદલા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનથી પ્રજ્ઞેશ પત્ની અને બે સંતાનોનું ગુજરાન ચલાવતો હતો। માતા પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી પ્રજ્ઞેશના શિરે આવી પડી હતી। પરિવારને ખુશાલ રાખવાના આશયથી પ્રજ્ઞેશ દિવસ રાત તનતોડ મહેનત કરતો હતો, પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું। પ્રજ્ઞેશને કોરોનાનો ચેપ લાગ્યો અને તે હોસ્પિટલ ભેગો થઈ ગયો હતો। તારીખ 12 મે 2021ના ગોજારા દિવસે પ્રજ્ઞેશવાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટે ચાલી નીકળ્યો હતો, પણ પાછળ પત્ની અને બે સંતાનોને આક્રંત કરતા મૂકી ગયો હતો। સાસુ સસરા અને પતિના અવસાન બાદ શીતલબેનની સહાય બની ગયા હતા અને પોતાની બહેનને ત્યાં રહેવા આવી ગયા હતા। પતિના મોત બાદ પોતાનું તથા બે સંતાનોનું ગુજરાન ચલાવવાનો પડકાર શીતલબેનની સામે હતો। હાથ પર હાથ નાખી બેસી રહેવાથી જીવન નિગાડી ચાલે તેમ ન હતું, અને અચાનક તેમને યાદ આવ્યા ભરૂચના સંવેદનશીલ અને કર્તવ્યનિષ્ઠ ધારાસભ્ય દુષ્યંત પટેલ। શીતલ મોદીએ ધારાસભ્ય દુષ્યંત પટેલને તેમની સમસ્યાથી અવગત કર્યા હતા અને દુષ્યંત પટેલે તત્કાલીન પુરવઠા મંત્રી જયેશ રાદડિયાના કાને વાત નાખી હતી। પણ સરકારી નિયમ મુજબ ત્રીજી પેઢીને વારસાઈમાં સસ્તા અનાજની દુકાન મળે તેમ ન હતું। સરકારી નિયમ શીતલબેન અને દુકાનની વચ્ચે વિઘ્ન બનીને આવ્યો હતો, પણ હિંમત હારે એ બીજા ધારાસભ્ય દુષ્યંત પટેલ નહીં, ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ પહેલા ભરૂચની મુલાકાતે આવ્યા હતા અને તેઓ ધારાસભ્ય દુષ્યંત પટેલના નિવાસે રોકાયા હતા। દુષ્યંત પટેલે શીતલબહેનની મુલાકાત મુખ્યમંત્રી સાથે કરાવી હતી। મુખ્યમંત્રીની સામે શીતલબેન ચોધાર આંસુએ રડવા લાગ્યા। મુખ્યમંત્રીએ તેમને સાંત્વના આપી તેમની વ્યથા સાંભળી હતી અને પછી જે થયું એ અકલ્પનીય હતું। આવો સાંભળીએ ધારાસભ્ય દુષ્યંત પટેલના મુખેથી। કોરોના કાળમાં અનેક પરિવારની આર્થિક સ્થિતિ કથળી હતી અને તેના કારણે અનેક પરિવારોએ જીવન વ્યતીત કરવું મુશ્કેલ થઈ પડ્યું હતું, ત્યારે ભરૂચમાં પણ એક આવો જ કિસ્સો હતો। આજે કિસ્સો શું હતો તેની જે આપણે માહિતી મેળવીશું ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પાસેથી। દુષ્યંતભાઈ, કોરોનાને લગતો આ કયો કિસ્સો હતો અને તેમાં રાજ્ય સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે? શીતલબેન પ્રજ્ઞેશભાઈ મોદી એ 2 મહિના પહેલાં મારી ઓફિસે આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે એમના હસબન્ડ સસ્તા અનાજની દુકાન વડદલા ખાતે ચલાવી રહ્યા હતા। કોરોનાની અંદર એમના હસબન્ડનું મૃત્યુ થયું અને હવે પોતે વિધવા થયા અને 2 નાના બાળકો છે અને ગુજરાન કેવી રીતે ચલાવવું એ બહુ મોટો પ્રશ્ન હતો। મેં ગંભીરતા સમજીને હું પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા પાસે, વિભાગ એમની પાસે હતો એટલે હું લઈ ગયો અને આ પ્રશ્નની ત્યાં આગળ ચર્ચા કરી। પણ એમાં નિયમ છે કે ત્રીજી વખતની વારસાઈ સરકાર કરી શકતી નથી। પ્રથમમાં આ બેનના ફાધર ઇન લો એટલે સસરા ગુજરી ગયા, ત્વરિત એમના હસબન્ડ ગુજરી ગયા અને બેન વિધવા થઈ જવાથી ફરીથી ઓર્ડર કરવો પડે। હમણાં જ મુખ્યમંત્રી શ્રી ભરૂચના વિઝિટે આવ્યા હતા ત્યારે જીએનએફસી ખાતે એ બેનને ઉપસ્થિત રાખ્યા હતા,
બહેને ખૂબ રુદન સાથે મુખ્યમંત્રીશ્રીને આ રજૂઆત કરી હતી કે હું છેલ્લા બે મહિનાથી આ પ્રયત્ન જ કરું છું, દુષ્યંતભાઈ પ્રયત્ન કરે છે, પણ મને આ ઓર્ડર કરાવી આપો કે જેથી મારું ગુજરાન ચાલે, નહીં તો મને બહુ ખરાબ વિચાર આવે છે બધા પ્રકારના. આવી એ બેને વાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પેપર લીધું, પેપરને જોયું, સમજી લીધું તરત જ અને કહ્યું કે બેન રડશો ના, તમને ન્યાય અપાવીશ. બીજે જ દિવસે 24 કલાક થતાં પહેલાં શીતલબેનને સસ્તા અનાજની દુકાનનો વડોદરાનો ઓર્ડર પ્રાપ્ત થઈ ગયો. હું માનું છું ત્યાં સુધી મારા આ રાજકીય જીવનકાળની અંદર આટલો ત્વરિત, આટલો સંવેદનશીલ પ્રશ્ન ઉપસ્થિત થયો અને એનો નિકાલ થાય એ ખરેખર એક પોલિટિશિયન તરીકે, એક રાજકીય રીતે ખરેખર આપણને આમ લાગે કે કોઈ સારું કામ આપણા હાથે થયું છે. તો આ ક્ષણે પ્રતિનિધિ તરીકે હું મુખ્યમંત્રીશ્રીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે આટલા વ્યસ્તતાના સમયમાં પણ આવો 2 મિનિટમાં પ્રશ્નનું નિરાકરણ સમજીને એનો નિકાલ કરવો એ ખરેખર આ એક ગુજરાત માટેનું એક સૌથી મોટો એક્ઝામ્પલ છે. મુખ્યમંત્રીશ્રીના આ અભિગમને તમે કઈ રીતે જુઓ છો? જો માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આમ અમે લોકો એક આખા ગ્રુપના એક મિત્ર તરીકે એ મુખ્યમંત્રી બન્યા એ પહેલાં અમે લોકો જોડે ને જોડે હતા. જ્યારથી હું ઓળખું છું એક ખૂબ સરળ વ્યક્તિત્વ, એને સહેજ પણ કોઈ પ્રકારનો ઈગો નહીં, અને હંમેશા જેમ બને એમ કે કેવી રીતે પ્રશ્નનો નિકાલ થાય એમને જે કંઈ સૂચનાઓ અમારી સમક્ષ અધિકારીઓને પણ આપી છે કે કોઈ કોન્ટ્રોવર્સી વગર નાનામાં નાના માણસને કોઈ પ્રકારની તકલીફ ના પડે, આ પ્રકારના ભરૂચમાં જે એમણે એક્ઝામ્પલ સેટ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. ને એમનો જે સ્વભાવ છે એ પ્રમાણે તો એ આ જ પ્રકારના એક શું કહેવાય નિર્દોષ વ્યક્તિ તરીકે એમનું કામ હંમેશા કરતા રહે છે. આવા જે નેતાઓ છે તે ભાગ્યે જ જોવા મળતા હોય છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના પ્રયાસોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે અભિગમ દાખવ્યો છે તેના કારણે એક પરિવાર છે તેમાં નવી આશા છે તેનો સંચાર થયો છે. ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના પ્રયાસો રંગ લાવ્યા છે અને પતિ ગુમાવી દેનારી મહિલાને ગુજરાન ચલાવવા માટે સસ્તા અનાજની દુકાનની વારસાઈ મળી છે. શીતલબહેન હવે સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરીને સંતાનોના ભાવિને ઉજ્જવળ બનાવી શકશે. કનેક્ટ ગુજરાતની ટીમે શીતલબહેન સાથે વાતચીત કરી હતી. વૈશ્વિક મહામારી કોરોનાએ અનેક પરિવારોને છિન્નભિન્ન કરી દીધા હતા અને લોકોએ જીવન જીવવું મુશ્કેલ થઈ પડ્યું હતું. ભરૂચનો પણ એક આવો જ પરિવાર હતો કે તે લોકોની આર્થિક સ્થિતિ નબળી બની હતી, પરંતુ રાજ્ય સરકારના એક નિર્ણયના કારણે આજે પરિવાર છે તો આ પરિવારની જિંદગીમાં એક નવું આશાનું કિરણ છે. આપણી સાથે આ પરિવારના જે મહિલા છે તેમની સાથે વાત કરીશું. બેન, કોરોનાથી તમારા પરિવારમાં શું નવી આફત આવી હતી? કોરોનામાં અમારું પરિવાર આખું છિન્નભિન્ન થઈ ગયું હતું. મારા હસબન્ડની સસ્તા અનાજની દુકાન હતી વડદલા ગામમાં, જે સહાય કરતાં એમનું કોરોનામાં મૃત્યુ થયું છે, જે અમારું ગુજરાન એના ઉપર જ ચાલતું હતું. પણ એના માટે અમે ગાંધીનગર વારસાઈ માટે અમે દરખાસ્ત કરી હતી, જે ગાંધીનગરથી અમને 2 વાર અમારી ફાઇલ રિજેક્ટ કરવામાં આવી. ત્યારબાદ અમે લોકોએ બહુ કાળા અનુભવ થયા અમને. ત્યાર પછી અમે આપણા ભરૂચના MLA દુષ્યંતભાઈ પટેલની મદદ લીધી. તેમણે પણ અમારી રજૂઆત ગાંધીનગર પ્રસ્તુત કરી હતી, પણ ત્યાં પણ અમારી ફાઇલ રિજેક્ટ કરવામાં આવી. એ અરસામાં આપણા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચ ખાતે મુલાકાતે આવ્યા હતા. ત્યાં અમને આપણા દુષ્યંત પટેલે અમને એમની સાથે મળવાનો મોકો આપ્યો અને ત્યાં અમે અમારી વારસાઈની દરખાસ્ત આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબને સામે પ્રસ્તુત કરી. ત્યાં એમણે અમને આશ્વાસન આપતા કહ્યું, અમે તમારી ફાઇલ પર નિરાકરણ લાવીશું. ત્યારબાદ બીજા દિવસે ગાંધીનગર CM ઓફિસમાંથી ફોન આવ્યો કે બેન, તમારી વારસાઈની જે ફાઇલ હતી એ અમે તમારા નામે કરી દીધી છે. આજે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો તમે કઈ રીતે આભાર વ્યક્ત કરો છો? હું આપણા રાજ્ય સરકાર, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી ખૂબ ખૂબ આભાર કહેવા માંગીશ કે જે મારા જેવા નાના માણસની દરખાસ્ત સાંભળી અને એનું નિરાકરણ લાવ્યું. એના બદલ ધન્યવાદ દિલથી કરું છું.
આમ રાજ્ય સરકારના એક નિર્ણયના કારણે આ જે પરિવાર છે તો પરિવાર આર્થિક તંગીમાં હતો, પરંતુ સરકારે જે સંવેદનશીલ નિર્ણય લીધો છે તેના કારણે આ પરિવાર ફરી એકવાર પગભર બનશે અને જે પરિવારના બે બાળકો છે તેને નવું શિક્ષણ મળશે, નવું ભણતર મળશે. હિન્દીમાં એક ડાયલોગ છે, જબ તુમ કિસી ચીજ કો પૂરી શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ. શાહરૂખ ખાનનો આ ડાયલોગ શીતલબેનના કિસ્સામાં બંધ બેસી રહ્યો છે. પોતાના સંતાનોના ભાવિ માટે સાચા હૃદયની શીતલબેનની ભાવના ધારાસભ્ય દુષ્યંત પટેલના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી અને પળવારમાં તેનું પરિણામ મળી આવ્યું. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.